પહેલા જમાનામાં કેવી રીતે પોતાનો જીવનો જોખમ લઈ અને કૂવામાંથી પાણી બહાર કાઢતા અને કેવી રીતે કરતા ખેતી, તો સંપૂર્ણ જાણકારી અને આ જગ્યા બતાવીશું. જારાના યુદ્ધમાં સેનાપતિનું મેન કાર્ય સંભાળ્યું, દુશ્મનો સામે લડ્યા અને વીરગતિ પામ્યા એવા આ મહાન વીર લાખાજી જાડેજા. અને ધ્યાનથી જુઓ મિત્રો, આ જગ્યા અહીંયા રાજાશાહી વખતમાં જે તે વખતે જેલ અને કોર્ટ પણ આવેલ હતી. જે સોમનાથ મંદિર છે આનું જ કોપી છે, જે તે સમયે પહેલા આ બન્યું હતું, પછી સોમનાથ મહાદેવ બન્યું છે. આ મંદિરને જોઈને જ, એટલે સુંદર લાગુ મંદિર, એટલે આને જોઈને કે એવું બીજું બનાવવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ વિંજાણ, અને અહીંયા આવેલ છે પવિત્ર જગ્યા વિંજાણ જાગીર. તો વિંજાણ જાગીરમાં શું શું આવેલું છે, કેવા અવશેષો, કેવા ગઢ કિલ્લા ને જોવા જેવું શું છે, અને ગામમાં પણ ઘણી એવી જગ્યાઓ આવેલ છે, તો સંપૂર્ણ જાણકારી આપશું અને તમને બતાવશું. તો બને રહો વિડીયોમાં. તો આ જે ચોક છે, ચોકમાંથી જે અહીં શરૂઆત થઈ જાય છે વિંજાણનું ચોક, ઐતિહાસિક મંદિર છે આ બધી જગ્યા, અને અહીંયા કને ઘાટ આવેલો છે વિંજાણ જાગીર. આ ચોક દેખાઈ રહ્યો છે, આ મેઇન પ્રવેશ દ્વાર છે અહીંનો. અને આપણી સાથે અહીંના જે એક ભાઈ છે, ભાઈ શું નામ છે તમારું? ઓસમાનભાઈ. ઓસમાનભાઈ સાથે છે, અહીંના રહેવાસી છે, ને એ આપણને જાણકારી આપશે કે ક્યાં ક્યાં કઈ વસ્તુ આવેલી છે જગ્યા, કારણ કે આપણે પહેલી વખત આવ્યા છીએ. તો હા, તો આ છે પ્રવેશ દ્વાર, અને અહીંયાથી અંદર જઈ શકાય છે. અને આ જગ્યાની આપણે વાત કરીએ તો આ દરવાજો આપ જોઈ શકો છો, અહીંયા કને જેલ આવેલી હતી, આ સામે પર એક દરવાજો છે, અને કોર્ટ પણ આવેલી હતી. કઈ કોર્ટ છે અને કઈ જેલ છે તે આપણને ખબર નથી, પરંતુ જેલ ને કોર્ટ આ જગ્યાએ જ આવેલી હતી. અને આ છે તેનો મેન દ્વાર, મેન નાકો. જૂના જમાનાને જોઈ શકો છો આપ, કેવી સુંદર બનાવટ. અને સાઈડમાં પણ એક નાનો દરવાજો આ બાજુ છે, અને અંદર જવાનો રસ્તો છે મેન, ને ઉપર પણ ચડવાનો લગભગ હશે કઈ. હા, બારી દેખાઈ રહી છે, ને ઘણો જૂનો હોવાના કારણે થોડું ઘણું કદાચ પથ્થરમાં ઘસારો લાગુ પડ્યો છે, પરંતુ અને સામે જ આવેલો છે મોટો ગઢ, ગોલ આકારને જોઈ શકો છો આપ. પવન બહુ વધારે છે, કદાચ અવાજ થોડોક ઓછો આવે તો માફ કરશો, કારણ કે આજે પવન બહુ લાગી રહ્યો છે. અને આ છે વિશાળ ગઢ. તો ગઢનો આ ભાગ થોડોક પડી ગયો છે, અંદર તમને બતાવવાની કોશિશ કરીશું. તો અંદર બહુ સુંદર મજાનું છે, જોઈ શકો છો આપ, અને ઊંચો વિશાળ કિલ્લો. તો આ બાજુ થોડાક બાવર ને છે, તો આપણે જાળી તો આ બાજુથી જોશું. તો આ પણ મિત્રો જોઈ શકો છો આપ, તે જ જમાનામાં મકાન છે, હાલમાં થોડાક ખંડેર જેવી હાલતમાં છે, ઉપર પડી ગયા છે, પરંતુ બાંધકામ એવું સારું, પહેલાનું જમાનામાં કારીગરી બહુ સુંદર મજાની. અને આગળ પણ જોઈશું આપણે. અને આ જે દિવાલ સામે દેખાઈ રહી છે મિત્રો, એ આ વિંજાણ જે ગામ છે તેની ચારે બાજુ આવી દિવાલ, મોટી વિશાળ દિવાલ હતી, અને વચ્ચોવચ્ચ આ ગામ આવેલ છે. તો હાલ તો અમુક જગ્યાએ પડી ગયેલ છે દિવાલ, પરંતુ પહેલા જમાનામાં જે તે વખતે આ સંપૂર્ણ દિવાલ ચારે બાજુ ગામની ચારે બાજુ આવી જ દિવાલ મોટી વિશાળ હતી. અને હવે આપણે આ તળાવના કિનારે પહોંચી આવીએ છીએ. વિશાળ ઝાડ છે અહીંયા વડલાના, અને વડવડાયું આપ જોઈ શકો છો, વર્ષો જૂના આ ઝાડ. અને અહીંયા તળાવનું પણ કાંઈક ઇતિહાસ છે, તે પણ આપણે જાણીશું.
તો આ જગ્યા જોઈ શકો છો આપ, તળાવ આવેલું છે, ગામની બાજુમાં જ તળાવ છે, સુંદર મજાનું. અને અહિયાં પણ ગોલ ગઢ કોઠો આપ જોઈ શકો છો, તે પણ લગભગ અડધો વિખરી ગયો છે. અહીં બે તળાવ પણ, એક તળાવ આપણે આગળ જોયો ને એક તળાવ, આ બે તળાવ બાજુમાં જ છે. અને આ તળાવના કિનારા ઉપર જ મોટો એક કોઠો ગઢ આવેલ છે. અને આ ગઢ જે કોઠો છે એને આપણે દિવાલ જે ગામની બહાર હતી તે પણ આપણે બતાવી દઈએ કે કેવી દિવાલ છે. આના ઉપર ઊભું રહેવાની જગ્યા, ઝરૂખાવાળું એવું ટાઈપ. હા, તો આ બાજુ આપ દિવાલ જોઈ શકો છો, મોટી વિશાળ એવી દિવાલ છે. ગામના ચારે તરફ આવી દિવાલ હતી પહેલા, અને ઉપર એક ઝરૂખા ટાઈપ આર્ચ બનાવવામાં આવે છે ઉપર જોઈ શકો છો આપ. તો બહુ સુંદર એવી દિવાલ ને આ ગઢ હશે જે તે સમયે, હાલ પણ આપણને એવું સુંદર દેખાઈ રહ્યું છે. અને આ તળાવના વચ્ચોવચ એક વાવ જે આવેલ છે એ પણ રાજાશાહી વખતની જ છે, કારણ કે એમાં પાણીનો સ્ટોર રહી શકે ને પાણી પીવા માટે પણ કામ આવે કે એવી રીતના પહેલાં બનાવવામાં આવે છે. અને વિશાળ તળાવ છે આ મોટે મોટો, ને તળાવની બાજુમાં અહીં મંદિર આવેલ છે તે પણ આપણે જોઈશું. તો મિત્રો, આ છે રખેશ્વર મહાદેવ, અને આ મંદિર ઉપરથી જે બીજું મંદિર બનાવવામાં આવ્યું છે તે ભાઈ આપણને કહે છે. એ મંદિર છે ને જે સોમનાથ મંદિર છે આનું જ કોપી છે, જે તે સમયે પેલા આ બન્યું હતું પછી સોમનાથ મહાદેવ બન્યું છે. આ મંદિર ને જોઈને જ, એટલે સુંદર લાગુ મંદિર, એટલે આને જોઈને કે એવું બીજું બનાવવામાં આવ્યું, આને જોઈને બનાવવામાં આવ્યું. તો આ ઐતિહાસિક મંદિર પહેલાનું જૂનું, અને એવો નકશો ને ડિઝાઇન સારી દેખાણી તેના ઉપરથી લખેલું છે કે જે તે સાલમાં બનેલું છે. તો બહુ સુંદર મજાનું, અને ડિઝાઇન પણ જોઈ શકો છો ઉપર બહુ સરસ. અને આજુબાજુમાં આ જગ્યા પણ આપ જોઈ શકો છો, આ બધી જૂની જ છે જગ્યા. હા, પહેલા રહેવા માટેની જગ્યા જે હતી રૂમ ને, અને હા ધર્મશાળા, આ બધી છે તે ધર્મશાળા છે. અને હવે મંદિરમાં આપણે જોઈશું, દર્શન કરીશું. તો જોઈ શકો છો આપ પથ્થરમાં જગ્યા બનાવેલ મૂર્તિ ને ડિઝાઇન, આપ કેટલી સુંદર કારીગરી. અને અહીંયા ઘુમટ આવેલું છે, રખેશ્વર મહાદેવ જય હો તમારી. તો આ મંદિરના બારામાં અહીં તકતીમાં થોડું ઘણું લખેલ છે, આપ વાંચી શકો છો કે શ્રી રખેશ્વર મહાદેવ નું મંદિર વિજાણ ગામના ભાટિયા પરિવારોએ આજથી અગાઉ અંદાજે 400 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરેલ હતું. તે મંદિર તારીખ 26/1/2001 કચ્છમાં વિનાશક ભૂકંપમાં અતિ નુકસાન થયેલ હતું. તે મંદિરનું શિખર સિવાયના બધા જ પથ્થર ઉતરી અને નવેસરથી બાંધકામ કરવામાં આવેલ છે. આ માટે વિંજાણ ગામવાસીઓ તથા મુંબઈ નિવાસી ભાઈઓના સહકારથી જે પણ રૂપિયા લગાવશે તે પણ લખેલા છે, ને થોડી ઘણી માહિતી પણ અહીં આપેલ છે. આ ઇતિહાસ અને તેની માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવેલ છે તો આમાં ભૂલચૂક હોઈ શકે છે, તો સુધારીને વાંચો.
ગઢસિંહના સમયમાં હાલના સ્થળની પશ્ચિમે લગભગ 2 માઇલ દૂર કાચિંબા પટન નામનું નગર હતું. તેના એકમાત્ર નિશાન કાલિકા માતાના નાના મંદિરના ખંડેર અને પુલ અને કિલ્લાના અવશેષો છે. જે સમયે કરાઈ સમા સિંધમાંથી આવ્યા અને કાચિંબામાંથી 12 માઇલ પૂરમાં પોલાળિયામાં એક મહેલ બાંધ્યો ત્યારે વિંજાણ ગાધેસિંહથી કનકદેવ ચાવડાના હાથમાં ગયો, જેમણે તે પછીથી તેણે કબજે કર્યું. તેણે નગરને વિદ્યવાસીની મંદિર પાસેની તેની હાલની જગ્યા પર હટાવી દીધું અને રાવ ખેંગારજીના ભત્રીજા જસાજી દ્વારા તેમણે હાંકી કાઢવામાં આવ્યા ત્યાં સુધી તેને પકડી રાખ્યું. વિદ્યવાસિનીઓનું મંદિર તાજેતરમાં પુનઃનિર્મિત સરળ છે. રખેશ્વર મહાદેવનું બીજું મંદિર પણ 1631માં એક શિલાલેખ મુજબ બાંધવામાં આવ્યું છે અને કડા હાનમાં બહુ સુંદર મજાની ડિઝાઇન અને આ ડેલી અને આજુબાજુમાં આ દિવાલો અને અમુક મકાનો અને જોવા મળી ગયા છે તે પણ જૂના જ છે જે તે વખતના, કારણ કે ડિઝાઇન જ એની આપ જોઈ શકો છો. અને મિત્રો, આ પહેલા વખતનું જ કહેવામાં આવે છે કે રામ મંદિર છે અને આ એનો પ્રવેશ દ્વાર, તો અહીં પણ આપણે દર્શન કરીશું ને અંદર જોઈશું. તો આપણે અંદર પહોંચી આવ્યા છીએ અને આ છે અંદરનો મંદિરનો નજારો. બહુ સુંદર મજાનું એવું મંદિર આવેલ છે. અહીં ડિઝાઇન પણ લગભગ જોઈ શકો છો આપ, બહુ સુંદર મજાની છે. મૂર્તિઓની કારીગરી જોઈ શકો છો, પથ્થરની જ બધી બનાવટ છે. અને બાજુમાં પણ અહીંયા જૂની એક મૂર્તિ પડી છે, પથ્થરની જ બનાવવામાં આવી છે. અને આગળથી જોઈશું તો ઉપર પણ સંતોના પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને સુંદર મજાનું એવું મંદિર જોઈ શકો છો આપ. તો ચાલો કરી લઈએ દર્શન. જય શ્રી રામ. તો આ સુંદર મજાનું શ્રી રામ, સીતા અને લક્ષ્મણની અંદર મૂર્તિ પણ જોઈ શકો છો આપ. અને આ છે મંદિરની અંદરનો નજારો. પહેલાની બનાવટ મૂર્તિઓ જોઈ શકો છો આપ, આર્ચને કારીગરી તો કારીગરી જ છે જૂના જમાનાની. અને આ બાજુ ગણપતિની મૂર્તિ આવે છે ને આ બાજુ હનુમાન દાદાની. અને અહીંયા આવેલ છે જારા યુદ્ધમાં વીરગતિ પામેલ દાદા ઝુંઝારના પારિયા. તો દાદા ઝુંઝારના પારિયા આ જગ્યાએ આવેલ છે જે ઝારાના યુદ્ધ વખતે વીરગતિ પામેલ હતા.
તો આ જગ્યા આ છતેરીઓ તેની છે ને તેની અંદર તેના પાળિયા આવેલ છે મિત્રો. તો આ છે ડબલ કલંગીવાળા વીર લાખાજીના પાળિયા. તો મિત્રો, જે તે વખતે જારાનું યુદ્ધ જે સિંધના રાજાઓ દ્વારા આમ સામે જે લડાઈ થઈ હતી ને યુદ્ધ થયું હતું, તે દરમિયાન આપણા જે વિંઝાના જે લાખાજી જાડેજાએ તેનું સેનાપતિનું કાર્ય સંભાળ્યું હતું અને પોતે વીરગતિ પામ્યા હતા અને કચ્છની જીત થઈ હતી. અને મિત્રો, આ ગામની જ બાજુમાં અહીંયા નદી આવેલ છે જેનું નામ છે કંકાવટી નદી. તો આ કંકાવટી જે નદી છે તેની બાજુમાં તેની તળેટી ઉપર જ આખું ગામ જે વિંઝાણ આવેલું છે. તો મિત્રો, વિંઝાણ ગામની અંદર કે વિંઝાણ ગામની બહાર તમે જ્યાં પણ જશો તો તમને જૂના જમાનાના રાજાશાહી વખતના અવશેષો અને મૂર્તિઓ અને ઘણું બધું એવું જૂનું ઐતિહાસિક વસ્તુઓ જોવા મળશે. તો મિત્રો, આ છે અહીં બગીચો, નાનો મોટો જોઈ શકો છો આપ. અને બગીચાના અંદર અહીં કને મંદિર આવેલું છે જે ભાટિયાઓનું મંદિર છે, તે પણ આપણે જોઈશું. આ જોઈ શકો છો પહેલાની જ દિવાલ લાગી રહી છે. હાલ તો લગભગ અહીંયા જાણવા પ્રમાણે એવું કહે છે કે હાલ તો ભાટિયાઓ બધા બીજે ધંધાના લીધે ક્યાંક પણ નીકળી ગયા છે, પરંતુ પહેલાં અહીંયા વધારે હતા તે. અને આ તેઓનું મંદિર અહીંયા આવેલું છે. અને મિત્રો, આ જગ્યા તમને આવી ક્યાંય જોવા નહીં મળે. પહેલી વખત જોઈ લ્યો આ જગ્યા તમે. આ રાજાશાહી વખતની જગ્યા છે અને આ કૂવો અહીંયા આવેલ છે. આની બનાવટ તમે જોવો ને આને શું છે તે તમને આગળ બતાવું છું. તો પહેલાં તમે જોઈ લ્યો આ વસ્તુ. આ વસ્તુ લગભગ તમને ક્યાં પણ જોવા નહીં મળે. આ જગ્યા અહીં આવેલ છે કચ્છમાં વિંઝાણ ગામમાં. અને આ જે બનાવટ છે એ તમને કહું હવે કે આ છે કૂવો, બરાબર. વાવ, કૂવામાં હાલમાં પણ પાણી છે, આપ જોઈ શકો છો ઉપર પાણી પડ્યું છે, બરાબર. ક્યાં ને તમને નહીં મળે. 700-800 ફૂટ ખોદો તો પાણી માનમાં નીકળે છે, પણ અહીંયા મીઠું પાણી જોઈ શકો છો આપ, ઉપર જ પડ્યું છે. અને આ જે તે વખતે પહેલાં જે ખેતી કરતા ત્યારે કોસ જેને કહેવાય, કોસ ખેડીને ખેંચીને પાણી કાઢતા આના અંદરથી. આ દેશી જે પહેલાંની બનાવટ છે અહીંયાથી જોઈ શકો છો. આના ઉપર રાંઢો દોડી નાખી અને ખેંચતા અને પાણી નીકળતું ને થોડું ઘણું ખેતી બેતી જે કરતા હોય તે. આવી ટેકનોલોજી આ જૂની
પહેલી વખત આવી, ક્યાંય તમને જોવા નહીં મળે. બળદ દ્વારા ખેંચવામાં આવતું પાણી, બરાબર ને? આ ઉપર એક લાકડાની લાકડા નો પાયો ફેરતો આવે, ગરોડી ગરોડી નીચે ગરોડી ને માથે પાયો, ચામડી નો કોસ હોય, ચામડા નો કોસ હોય, એટલે એ વસ્તુ ચામડે જેનું પાણી ભરાય. દોયેલું પાણી હતી, હા, દસ દસ હેલું આપે, હેલ કહીએ પાણી ની જે દસ હેલું એનમાં ભરાય અને એ ખેંચી આવે. આપડે અહિયાં થી એક બે જણા હોય, એ ઢગા ને જે બળદ હોય, હા, એક જણો હોય એ બળદ થી ખેંચે આને, અને પાણી બારે આનમાં આની અંદર નાખે ને અહિયાં થી જાય બારે. અને આ ગામ ની બાજુમાં ત્રણ ચાર અહિયાં વાવો એટલે કુવા પણ આવેલ છે, એમાં મીઠું પાણી છે, તે પણ અહિયાં આપણે જોઈશું. તો એક કુવો આ રહ્યો, જોઈ શકો છો આપ, લગભગ એક બે ને ત્રણ પાણા છે, એટલે ત્રણ થી ચાર ફૂટ હશે, બસ ત્રણ સાડા ત્રણ ફૂટ ઉપર આ પાણી આપને જોવા મળી રહ્યું છે. તો આવું પાણી તમને આટલું ઊંચું આધર ક્યાં જોવા નહીં જડે, ને પાછું મીઠું પાણી એકદમ, હા. અહીંયા પણ આ એ જ રીતના કોસ ખેડીને પાણી જૂના જમાનામાં પહેલા કાઢતા હતા પીવા માટે ને ખેતી માટે. ને બાજુમાં ઝાડી વધારે છે, પરંતુ આ બાજુ પણ તમને બતાવી દઉં કે આ અહીં જે અવાડો દેખાય છે ત્યાં પાણી પણ જાન, હા, આવા પહેલાનો ઓરિજિનલ અવાડો છે પાણી માટે, જનાવર માટે કે જનાવરને પીવા માટે કામ આવે તે માટે. ને આ કુવો, અને બીજો કુવો અહીંયા કને બાજુમાં જ છે. આ થોડોક લગભગ હાલમાં રિપેર કરવામાં આવ્યો છે, હા હા. તો આનમાં પણ પાણી ઉપર જ છે, જોઈ શકો છો આપ.